નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 2 ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર. આજે 2 ઓક્ટોબર છે, આજે ગાંધી જયંતિ છે, તો ગાંધીજી વિશે તો આપણે થોડી ઘણી ચર્ચા કરીશું જ તે. આ ઉપરાંત જેટલા પણ આજના અગત્યના કરંટ અફેર છે એ બધા જ કરંટ અફેર વિશે ચર્ચા કરશું. આ ઉપરાંત તમે એન્ડ્રોઇડ એપ્લિકેશનમાંથી આ લેક્ચરની પીડીએફ મેળવી શકો છો. ઉપરાંત ઈ બુક્સ મળશે જૂના કરંટ અફેરની, અને ટેસ્ટ સિરીઝ પણ તમે આપી શકશો. બધી જ ફેસિલિટી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં અવેલેબલ છે, તો ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો, અથવા પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરશો તો આ લોગોવાળી આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં તમને જોવા મળશે. શરૂઆત કરી દઈએ આજના કરંટ અફેરની. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ કેન્સર મૂનશોટ પહેલ છે અને કયા સંગઠન દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી? તો કેન્સર મૂનશોટ પહેલ છે અને જે સંગઠને લોન્ચ કરી છે સંગઠનનું નામ છે ક્વાડ. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ ક્વાડ દ્વારા છે આ કેન્સર મૂનશોટ પહેલ છે એને લોન્ચ કરવામાં આવી છે. શેના માટે છે કેન્સર મૂનશોટ પહેલ? તો કે સર્વાઇકલ કેન્સર સાથે સંબંધિત છે, બરાબર. તો મહિલાઓમાં થાય છે આ પ્રકારનું કેન્સર અને સર્વાઇકલ કેન્સર સાથે સંબંધિત છે. તો આ સર્વાઇકલ કેન્સર છે એ કયા વાયરસથી થાય છે એવો ક્વેશ્ચન પણ આવી શકે. તો હ્યુમન પાપલિયો માં વાયરસ છે એનાથી આ કેન્સર થાય છે, ઓકે. અને બાકી થોડાક રિવિઝનના મુદ્દાઓ પણ યાદ રાખશું, જેમ કે ક્વાડ સમિટ હમણાં થઈ હતી, એ ક્યાં થઈ હતી? અમેરિકામાં થઈ હતી, ઓકે. અને હવે પછીની જે ક્વાડ સમિટ થશે 2025માં એ ક્યાં થશે? એ આપણા ભારતમાં થશે, ઓકે. અને બાકી ક્વાડના સભ્ય દેશોને યાદ રાખી લેજો, જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારત, આ ક્વાડના સભ્ય દેશો છે. અને જે ક્વાડ સમિટ થઈ હતી એમાં ભારતના જે પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી, એમણે અમેરિકાના રાષ્ટ્રપતિ છે જો બાઇડન એમને ચાંદીની ટ્રેન ભેટમાં આપી હતી, અને એમના પત્નીને, એટલે કે જો બાઇડનના પત્ની, એમને જમ્મુ કાશ્મીરની પશ્મિના શોલ છે એ ભેટમાં આપી હતી. તો આ બધા મુદ્દાઓ છે તમારે યાદ રાખતા જવાના છે, સાથે સાથે ધીમે ધીમે રિવિઝન થશે એટલે થોડું થોડું સેટ થતું જશે. ફિડે 100 પુરસ્કાર સમારોહમાં સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીનો પુરસ્કાર કોને મળ્યો છે? તો જુડિત પોલગર છે એમને આ પુરસ્કાર મળ્યો છે. ઓપ્શન બી આપણો જવાબ થશે. તો ફિડે 100 છે, બરાબર. ફિડેનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન, બરાબર. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન તરીકે આપણે યાદ રાખીશું. બાકી આનું ફ્રેન્ચ લેંગ્વેજમાં નામ છે એના ઉપરથી આને શોર્ટ નેમ આપ્યું છે ફિડે, ઓકે. બાકી આનું પૂરું નામ છે આપણે એવી રીતે જ યાદ રાખશું, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન. અને પરીક્ષામાં પૂછાય છે તો ફિડેમાં તમને આવી જ રીતે ઓપ્શન આપશે, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન જ ઓપ્શનમાં આપેલું હશે, બરાબર. કેમ કે આખું આ ફ્રેન્ચ લેંગ્વેજના શબ્દને શોર્ટ આઉટ કરીને ફિડે કરેલું છે, એટલે એની હારે આપણે કંઈ લેવા દેવા નથી, બરાબર. તો શ્રેષ્ઠ મહિલાનો ખેલાડીનો પુરસ્કાર છે જુડિત પોલગરને આપવામાં આવ્યો છે. બેસ્ટ પુરુષનો જે પુરસ્કાર છે, બરાબર, સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી એ મળ્યો છે મેગ્નસ કાર્લસનને. નોર્વેના ખેલાડી છે મેગ્નસ કાર્લસન. કયા દેશના ખેલાડી છે ઘણી વાર પ્રશ્ન આવે, તો નોર્વેના ખેલાડી છે. ફિડેનું પૂરું નામ ખબર પડી ગઈ, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન. સ્થાપના 1924માં થઈ હતી, ફ્રાન્સના પેરિસ ખાતે સ્થાપના થઈ હતી. અને આનું હેડક્વાર્ટર છે ફ્રાન્સના પેરિસમાં નથી, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અહીં કરેક્શન કરી લેજો, સ્વિટ્ઝરલેન્ડની અંદર છે, સ્વિટ્ઝરલેન્ડના લોઝેનમાં આવેલું છે, ક્લિયર. તો અહીંયા એક કરેક્શન છે, બરાબર, અહીંયા કરેક્શન કરી લેજો. મુખ્ય મથક ફ્રાન્સના પેરિસમાં નથી, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે, એક ક્લિયરન્સ કરી લેજો અહીંયા, બરાબર. આ પીડીએફ અત્યારે ઓલરેડી એપમાં અપલોડ થઈ ગઈ છે, એટલે એમાં તમારે કરેક્શન તમારી જાતે સમજીને કરવાનું રહેશે. બાકી જે ઈ બુક અને વર્તમાન પત્રિકા આવે છે એની અંદર સુધારો કરવાનો પ્રયાસ રહેશે મારો, બરાબર. આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ છે એને પણ યાદ રાખી લો, 20 જુલાઈએ ઉજવાય છે, તો આ પણ આપણે યાદ રાખીશું. બાકી હમણાં જ એક ટુર્નામેન્ટ થઈ હતી ચેસની, બરાબર, ચેસ ઓલિમ્પિયાડ, ચેસ ઓલિમ્પિયાડ. તો એમાં બંનેમાં પુરુષ અને મહિલા આ બંનેમાં વિજેતા કોણ બન્યું હતું? બંનેમાં વિજેતા બનેલું છે, બરાબર, એ ભારત છે, બરાબર. બંનેમાં ભારત વિજેતા બનેલું છે તે આપણે યાદ રાખીશું. હાલમાં જ ન્યાયાધીશ મનમોહન એમણે કઈ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મનમોહન છે હમણાં જ દિલ્હી હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બનેલા છે. ઓપ્શન સી આપણો જવાબ આવશે. તો દિલ્હી હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે મનમોહન નિયુક્ત થયા છે, જસ્ટિસ મનમોહન. આ ઉપરાંત ઘણી બધી હાઈકોર્ટોમાં ન્યાયાધીશો, જે મુખ્ય ન્યાયાધીશો છે, બરાબર, એ બદલાયા છે. તો એ બધા જ તમને અહીંયા યાદ રખાવી દઉં છું, બરાબર. એક જ ક્વેશ્ચનની અંદર બધા મુખ્ય ન્યાયાધીશ લઈ લીધા છે, અલગ અલગ ક્વેશ્ચન નહીં કાઢવાના હોય, ઓકે. તો દિલ્હી હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશ મનમોહન બન્યા છે.
બરાબર હિમાચલ પ્રદેશમાં રાજીવ શકગર છે એ નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ત્યારબાદ મધ્યપ્રદેશ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે સુરેશકુમાર કેતની નિયુક્તિ થઈ છે. મેઘાલય હાઈકોર્ટમાં ઇન્દ્ર પ્રસન્ના મુખર્જીની નિયુક્તિ થઈ છે. કેરળ હાઈકોર્ટમાં નીતિન મધુકર છે એ નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. મદ્રાસ હાઈકોર્ટની અંદર કે આર શ્રીરામ નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે અને ઝારખંડ હાઈકોર્ટ એમાં એમ એસ રામચંદ્ર રાવ છે એ નવા મુખ્ય ન્યાયાધીશ બનેલા છે. તો આ બધા જ મુખ્ય ન્યાયાધીશો છે બરાબર એ હાઈકોર્ટની જેટલી પરીક્ષા છે બરાબર એ બધા યાદ રાખશો હાઈકોર્ટની પરીક્ષાવાળા. બાકી જે લોકોને જીપીએસસીની પરીક્ષાઓ આપવાની છે એના માટે પણ આ અગત્યનું છે. પીએસઆઈ કોન્સ્ટેબલ માટે એટલું બધું અગત્યનું નથી, એ લોકો આ ટોપિક છે એને સ્કીપ કરી શકે છે. ક્લિયર? બીપી કોલંબો મિશન છે ચર્ચામાં હતું. બીપી કોલંબો મિશન આ કયા વર્ષે લોન્ચ થયેલું હતું? આ 2018માં લોન્ચ કરવામાં આવેલું હતું આ મિશનને. આ જે મિશન છે એ યુરોપિયન સ્પેસ એજન્સીએ લોન્ચ કર્યું હતું અને એની કોની સાથે મળીને લોન્ચ કર્યું હતું? જાક્સા સાથે મળીને લોન્ચ કર્યું હતું. તો બંનેનું જોઈન્ટ વેન્ચર મિશન છે બરાબર, યુરોપિયન સ્પેસ એજન્સી અને જાક્સા. જાક્સા છે એ જાપાનની અંતરિક્ષ એજન્સી છે, તો એ પણ આપણે યાદ રાખીશું. બીપી કોલંબો મિશન છે બરાબર એ બુધ ગ્રહના દક્ષિણ ધ્રુવની ઇમેજ હમણાં જ કેપ્ચર કરી હતી, એના લીધે ચર્ચાનો વિષય બનેલું હતું. બુધ ગ્રહના દક્ષિણ ધ્રુવની ઇમેજ એમણે કેપ્ચર કરી હતી આ મિશનને, એટલા માટે ચર્ચામાં આવેલું હતું. બાકી આ મિશન યુરોપિયન સ્પેસ એજન્સી અને જાક્સા જાપાનની અંતરિક્ષ એજન્સીએ 2018માં લોન્ચ કરેલું છે. બુધ ગ્રહના અભ્યાસ માટે આ મિશનને લોન્ચ કરવામાં આવ્યું છે. બાકી બુધ ગ્રહને યાદ રાખી લેજો, સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે બરાબર. તો ચડતા ક્રમમાં યાદ રાખવું હોય તો બુધ પછી શુક્ર, સૂર્યથી અંતરો, બુધ શુક્ર પછી પૃથ્વી પછી મંગળ પછી ગુરુ પછી શનિ પછી આવશે યુરેનસ અને નેપચ્યુન બરાબર. તો આ વસ્તુ યાદ રાખીશું. 2 ઓક્ટોબર 2024 ના રોજ ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તેઓનો જન્મ ગુજરાતના કયા જિલ્લામાં થયેલો છે? મોસ્ટલી બધાને આવડે બરાબર ગાંધીજીનો જન્મ ક્યાં થયો પૂછે એટલે આપણને બધાને ખબર હોય, પોરબંદર બરાબર. અને પોરબંદરમાં કીર્તિ મંદિર પણ છે જે ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું છે. તો હાલમાં જ 2024માં બરાબર ગાંધીજીની 155મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલી હતી. ઓકે, એમનો જન્મ ગુજરાતના પોરબંદર જિલ્લાની અંદર થયેલો છે. ક્યારે થયો તો 2 ઓક્ટોબર 1869માં, 1869માં એમનો જન્મ થયેલો છે. ધ્યાન રાખજો 1869 એ હોય છે ઓપ્શનની અંદર અને 1969 એ હોય છે બરાબર. ભારત આઝાદ થયું પછી ગાંધીજીનો જન્મ નહોતો થયો, એ પહેલા થયેલો હતો. ઘણા લોકો છતાંય 1969 લખીને આવે છે. આ પ્રશ્ન પૂછાય ત્યારે આ ઓપ્શન આપ્યો હોય તો ઘણા લોકો માર્ક કરી નાખે છે ભૂલમાં, અહીંયા ધ્યાન રાખવાનું બરાબર. તો 1869માં ગાંધીજીનો જન્મ થયો હતો બરાબર. 30 જાન્યુઆરી 1948 રોજ ગાંધીજીની હત્યા થઈ હતી. કોણે કરી હતી? નથુરામ ગોડસે નામના વ્યક્તિએ. અને આ 30 જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા થઈ બરાબર, એને આપણે શહીદ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ અને રક્તપિત દિવસ તરીકે પણ ઉજવીએ છીએ આ દિવસને. 30 જાન્યુઆરીએ જ આપણે રક્તપિત દિવસ ઉજવીએ છીએ. એમની માતાનું નામ યાદ રાખીશું પુતળીબાઈ, પિતાનું નામ કરમચંદ. ઓકે, બાકી એમણે પ્રાથમિક જે પોતાનું સ્કૂલ લીધું હતું બરાબર, સોરી મેટ્રિક પરીક્ષા એમણે જે પાસ કરી હતી એ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી પાસ કરી હતી. મેટ્રિકની પરીક્ષા કઈ સ્કૂલમાંથી પાસ કરી હતી? રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી એમણે પાસ કરી હતી. દક્ષિણ આફ્રિકા ગયા હતા અને દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે એ દિવસ 9 જાન્યુઆરી 1915 રોજ પાછા આવ્યા હતા. તો એ દિવસને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે હાલમાં પણ ઉજવીએ છીએ બરાબર. દક્ષિણ આફ્રિકા ગયા હતા અને ત્યાંથી 9 જાન્યુઆરી 1915 રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા બરાબર. તો એ દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. બાકી ગાંધીજી છે એમને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું? તો કે રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું. ઓકે, નેતાજી છે સુભાષચંદ્ર બોઝ, એમણે ગાંધીજીને સૌથી પહેલા વખત રાષ્ટ્રપિતા કહીને સંબોધન કર્યું હતું. આ પ્રશ્ન પણ પૂછાય છે, ગાંધીજીને સૌથી પહેલી વખત રાષ્ટ્રપિતા કહીને કોણે સંબોધન કર્યું હતું? તો કે સુભાષચંદ્ર બોઝે. મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું? તો કે રવિન્દ્રનાથ ટાગોરે. ઓકે, ગાંધીજી છે એણે ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું? તો કે રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. બધા જ ક્વેશ્ચન છે બરાબર, એકદમ શું કહેવાય, ગોલ્ડ ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછી શકાય એવા ક્વેશ્ચન છે બરાબર. તો જીકેના સંદર્ભમાં પણ અહીંથી ક્વેશ્ચન નીકળી શકે છે. કરંટ અફેરના સંદર્ભમાં તો આવશે, જીકે જે એક્ઝામમાં હોય એમાં પણ આવશે અને જીપીએસસીમાં પણ આ બધું પૂછાય છે ઘણી વખત, કેમ કે આવા ક્વેશ્ચન આવે જ છે. અને એક ટોપિક પણ છે આખો
જે સ્વતંત્ર ભારતના ક્રાંતિકારીઓ તરીકેનો એક આખો ટોપિક જ છે એની અંદર, તો એમાં ગાંધીજી પણ આવી જાય, બરાબર. એમના વિશે આ બધું યાદ રાખવું પડે. ગોપાલકૃષ્ણ ગોખલે એમને ગાંધીજીના રાજકીય ગુરુ ગણવામાં આવે છે, ઓકે. અને મહાત્મા ગાંધીનું જે સમાધિ સ્થળ છે એને પણ યાદ રાખજો, રાજઘાટ છે એમનું સમાધિ સ્થળ છે, ઓકે. એમને નવજીવન અખબાર છે એનું નામ બદલ્યું હતું ગાંધીજીએ, અને પાછળથી હરિજન બંધુ કર્યું હતું. 1930-32ની આજુબાજુની વાત છે. સત્યના પ્રયોગો નામનું પુસ્તક એમણે લખ્યું હતું. પછી કોચર બાશ્રમની સ્થાપના 25 મે 1915 ના રોજ અમદાવાદમાં કરી હતી. ત્યારબાદ 15 જૂન 1915 ના રોજ સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. આ બધા પોઈન્ટ છે, યાદ રાખજો. 2 ઓક્ટોબરના રોજ ગાંધીજી ઉપરાંત કયા મહાપુરુષની જન્મજયંતિ હોય છે? તો લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ હોય છે. આન્સર આવશે ઓપ્શન સી. તો હાલમાં જ છે લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પણ 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવી હતી. એમની 120મી જન્મજયંતિ હતી, બરાબર. એમનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ થયેલો હતો. અહીંયા 1904 જ છે, ભૂલથી 1804નો કરતા પાછો, બરાબર. તો એમનું નિધન છે 11 જાન્યુઆરી 1966ના રોજ થયું હતું, બરાબર. લાલ બહાદુર શાસ્ત્રી છે એ ભારતના બીજા વડાપ્રધાન પણ હતા, ઓકે. એમને 1966માં ભારત રત્ન પુરસ્કાર પણ મળેલો છે. એમણે કયા કયા મંત્રાલય સંભાળ્યા છે? રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય જેવા મંત્રાલયો પણ સંભાળેલા છે. એમનું સમાધિ સ્થળ છે એ વિજયઘાટ છે, ગાંધીજીનું રાજઘાટ છે, લાલ બહાદુર શાસ્ત્રીનું વિજયઘાટ છે. ભારત ગ્રાફિન એન્જિનિયરિંગ અને નવાચાર એટલે કે ઇનોવેશન, ઓકે. તો આ કયા સ્થળે સેટઅપ કરવામાં આવ્યું છે? આ કેરળમાં તિરુવનંતપુરમ ખાતે સેટઅપ કરવામાં આવ્યું છે. ઓપ્શન બી આપણો જવાબ થશે. તો હાલમાં જ છે કેરળમાં ગ્રાફિન એન્જિનિયરિંગ ઇનોવેશન સેન્ટર છે સ્થાપવામાં આવ્યું છે, કેરળની રાજધાની તિરુવનંતપુરમ ખાતે. અને એનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એ કેરળના પલક્કડમાં સ્થાપવામાં આવશે, તો એને પણ યાદ રાખજો. બાકી ગ્રાફિન એન્જિનિયરિંગ અને ઇનોવેશન કેન્દ્ર જે છે એ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય અંતર્ગત સ્થાપવામાં આવ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રાલયના 4-5 અગત્યના મુદ્દા કહું તમને રિવિઝન માટે, તો આ બધા જ યાદ રાખી લેજો. એક ગ્રાફિન અરોરા પ્રોગ્રામ છે એમણે લોન્ચ કર્યો હતો, 2023માં લોન્ચ કર્યો હતો ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રાલયે. તો ગ્રાફિન અરોરા પ્રોગ્રામને સાથે યાદ રાખી લેજો. અને બાકી કેરળની પણ વાત આવી છે, તો ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રાલય કેરળ સાથે મળી અને ભારતની સૌથી પહેલી ડિજિટલ યુનિવર્સિટી ઓફ કેરળ ખોલી હતી. ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રાલય દ્વારા વિશ્વસ્ય લોન્ચ કરવામાં આવ્યું હતું, જે બ્લોક ચેઇન છે એને સર્વિસ તરીકે પ્રોવાઈડ કરશે. ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રાલય છે એમણે પ્રમાણિક એપનું પણ લોન્ચિંગ કરેલું હતું, બરાબર. તો ઓરિજિનલ આઈડેન્ટિટી વેરીફાઈ કરવા માટે છે પ્રમાણિક એપ, ઓકે. તો આટલા પોઈન્ટ હતા જે ડિસ્ક્રિપ્ટિવમાં આપણે સ્ટડી કરીએ. હવે થોડાક ઓનલાઈનર ફટાફટ આપણે ક્વેશ્ચન એક વાક્યમાં જોઈ લઈએ. પહેલો છે 45મી ચેસ ઓલિમ્પિયાડ, એમાં ભારતની પુરુષ ટીમ છે, બરાબર, એમણે કોને હરાવીને ટાઇટલ જીત્યું છે? તો ભારતની પુરુષ ટીમે સ્લોવેનિયાને હરાવ્યું હતું, અને જે મહિલા ટીમ છે એણે અઝરબૈજાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું. તો બંનેમાં ભારતે જ ટાઇટલ જીત્યું છે. જીત્યું કોણ એવું પૂછે તો ભારત જ આવશે પુરુષ મહિલા ચેસ ઓલિમ્પિયાડની અંદર. પણ કોને હરાવીને જીત્યું એવું પૂછે તો પુરુષોમાં સ્લોવેનિયાને હરાવ્યું, મહિલાઓમાં અઝરબૈજાનને હરાવ્યું, બરાબર. આયોજન ક્યાં થયું? તો કે હંગરીમાં. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કયા સ્થળેથી ધ ક્લીન બ્લીચ કાર્યક્રમ છે શરૂ કર્યો હતો? તો મુંબઈ ખાતેથી શરૂ કર્યો હતો ક્લીન બ્લીચ કાર્યક્રમ. હાલમાં જ કયા દેશમાં માર્બર્ગ વાયરલ રોગને લીધે 6 લોકોએ જીવ ગુમાવ્યા છે? રવાન્ડામાં રોગ આવ્યો હતો, 6 લોકોએ જીવ પણ ગુમાવી લીધા છે. હાલમાં જ કયા રાજ્યે શૈક્ષણિક વિદ્યાર્થી પ્રવાસ માટે દર્શની યોજના શરૂ કરી છે? તેલંગાણાની સરકારે શરૂ કરી છે દર્શની યોજના. નેહરુ ટ્રાફિક બોટ રેસ એની 70મી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાઈ? તો કેરળના આલાપુઝા ખાતે 70મી આવૃત્તિ યોજાઈ હતી. હાલમાં જ ફિલિપાઈન્સ અને દક્ષિણ કોરિયા તરફ આગળ વધી રહેલા ઉષ્ણકટિબંધીય વાવાઝોડાનું નામ જણાવો. તો આ વાવાઝોડાનું નામ છે ક્રાથોન. દક્ષિણ કોરિયા ફિલિપીન્સ તરફ આગળ વધી રહ્યું છે. આન્સર આવશે ક્રાથોન. હાલમાં જ નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાંથી આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ યોજના લોન્ચ કરી? આ મહારાષ્ટ્રમાંથી લોન્ચ કરી. આન્સર આવશે મહારાષ્ટ્ર. બીજો જ ક્વેશ્ચન એવો જ છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાંથી અહલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજના શરૂ કરી? આ પણ મહારાષ્ટ્રમાંથી જ શરૂ કરી હતી. હાલમાં જ ઓએજીની ટોપ 50 મેગા હબ એરપોર્ટ છે એની યાદીમાં ભારતનું જે દિલ્હી એરપોર્ટ છે એ કેટલા ક્રમ પર રહ્યું? દિલ્હી એરપોર્ટને આપણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ કહીએ છીએ, ઓકે. તો એ 24મા ક્રમ પર હતું, અને છત્રપતિ શિવાજી એરપોર્ટ છે એ 44મા ક્રમ પર હતું. ચલો, છત્રપતિ શિવાજી એરપોર્ટ છે એ કયા શહેરનું છે એ તમે મને કહેજો, ઓકે. જોર્જિયા ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ફાઇટિંગ ચેમ્પિયનશિપ જીતનાર સૌથી પહેલા પુરુષ પહેલવાન ખેલાડી કોણ બન્યું છે? તો એ બન્યા સંગ્રામ સિંહ. અહીંયા આ સાથે આપણે
બીજી ઓક્ટોબરના વિડીયોને આરામ આપી દઈએ અને મળશું થર્ડ ઓક્ટોબરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ સુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.